नमस्कार विद्यार्थी मित्रों, आज आप रीजनिंग नी अंदर नवो टॉपिक चालू करिए छे, अर्धगोलक अने गोलक एटले के गोळो, एने आधारित जे तमने बधी कॉम्पिटिटिव एक्जाम नी अंदर क्वेश्चनो पूछाय छे, बराबर। तो आज आप एना मात्र सूत्र जोवाना छे, पण आजना लेक्चर में हूँ तमने सूत्र बराबर मगज में बेसाड़ी दईश, जेथी करीने नेक्स्ट लेक्चर में जरा आपणे एना दाखलाओ जोई तो तमने तरत ज आवड़ी जाए, बराबर। एटले आ लेक्चर वन जे आपणे सूत्रनो मूकी रह्या छीए ई दाखला माटे वेरी मोस्ट आईएमपी हशे, एटले खास समझवानो प्रयत्न करो, बराबर। एक ज वखत जो तमने सूत्र आवड़ी गयुं ने एटले दाखला ने तो थवानुं ज छे, आंकड़ा गमे ई आपे तमे मूळ कंसेप्ट ने समझो के मूळ वस्तु शुं छे, ई आवड़ी गई तो आंकड़ा आवड़वाना छे, आंकड़ा तमारा बेसी जशे। तो सौथी पहेला आपणे वात करी दईए अर्धगोलकनी। अर्धगोलक तो आजे अर्धगोलक छे ई जो तमने एक वाटका जेवो देखाय छे, आ अर्धगोलक एक वाटका जेवो छे। हवे आ अर्धगोलकनुं सौथी पहेला आपणे लेवुं छे पृष्ठफळ, आपणे लेवुं छे એનું પૃષ્ઠફળ। હવે પૃષ્ઠફળ એટલે સપાટીનું માપ, આપણે વાત થઈ ગઈ છે કે ભાઈ પૃષ્ઠનો મતલબ થાય સપાટી અને ફળ એટલે માપન, સપાટીનું માપન, બરાબર। હવે તમે જુઓ કે અહીંયા તમને ચાર અર્ધવર્તુળના કટકા દેખાય છે, આ ચારે ચાર અર્ધવર્તુળના કટકા એક જ માપના છે, બરાબર। તમે જુઓ અને થોડુંક ઇમેજિનેશન કરો કે આ ચારે ચાર કટકા એકબીજાથી નજીક આવી રહ્યા છે, ચારે ચાર કટકા એકબીજાથી નજીક આવી રહ્યા છે, ઇમેજિનેશન કરો મગજની અંદર અને વિચારો કે ઈ ચારે ચાર કટકા એકબીજાથી નજીક આવી અને આવી રીતે નજીક આવી રહ્યા છે અને પછી ધીમે ધીમે એ આમ ઊંચા થઈ રહ્યા છે, તો તમને આવો એક વાટકો બનતો હોય ને એવો આકાર જોવા મળે। એટલે કે આ ચારે કટકા એકબીજાથી નજીક આવી અને જો એને આમ ઊંચા કરવામાં આવે તો આપણો અર્ધગોલક બને। એટલે કે અર્ધગોલક બનાવવા માટે તમારે શેની જરૂર પડી, તો કે ચાર કટકાની જરૂર પડી। કેવા કટકા? તો કે અર્ધવર્તુળના કટકા। હવે તમે જુઓ આ ચાર અર્ધવર્તુળના કટકા એમાંથી કોઈ પણ બેને ભેગા કરો તો બબ્બેની જોડ ભેગી થાય તો બે વર્તુળ દેખાય આપણને, જો આ ચારે કટકાને ભેગા કરીએ તો આ રીતના બે વર્તુળ બની જાય, બની ગયા આ પહેલું ને આ બીજું, બે વર્તુળ આપણી સામે તૈયાર થઈ ગયા, બરાબર। એટલે કે આ અર્ધગોલક બનાવવા માટે, આપણી પાસે રહેલો આ વાટકો બનાવવા માટે તમારે જરૂર શેની પડી? તો કે ચાર અર્ધવર્તુળ કટકાની, અને ઈ ચાર અર્ધવર્તુળના કટકાને પાછા જ્યારે જોડવામાં આવે તો બે વર્તુળ બની ગયા। એટલે કે વાટકો બનાવવા માટે બે વર્તુળની જરૂર પડે, એટલે કે આનું પૃષ્ઠફળ થઈ જાય 2πr². એક વર્તુળનું પાયર સ્ક્વેર બેની જરૂર પડી એટલે 2πr², બરાબર છે। હવે તમે જુઓ તો અર્ધવર્તુળ આકાર, આ આપણો ચાનો કપ જુઓ, એ પણ અર્ધવર્તુળ છે, બરાબર। પછી આ ચંદ્ર જુઓ, અડધો ચંદ્ર, એ પણ અર્ધવર્તુળ આકાર બનાવી રહ્યો છે, બનાવી રહ્યો છે। ઘણા બધા આકારો આપણને અર્ધવર્તુળ આકારના જોવા મળે, બરાબર। તો હવે આપણે જોઈએ છે એનું કુલ પૃષ્ઠફળ, આપણે જોઈએ છે એનું કુલ પૃષ્ઠફળ। કુલ પૃષ્ઠફળ એટલે શું? તો કે અર્ધવર્તુળ, સોરી અર્ધગોલક જે છે એને ઉપરથી ઢાંકવાનો છે। હવે અર્ધગોલક તમે જોવો, વાટકો છે, હવે તમે મગજમાં વિચારો તમારા ઘરે કોઈ તપેલી કે વાટકો હોય તો એને ઢાંકવા માટે તમે ઉપર કેવા આકારનું પાત્ર મૂકો છો? તો કે વર્તુળ આકારનું। એટલે કે આ અર્ધગોલકને ઉપરથી બંધ કરવો હોય તો આપણે આ ત્રીજું વર્તુળ માથે મૂકવું પડે, માથે વર્તુળ આકાર મૂકી દો આકાર, એટલે એ બંધ થઈ જશે, નીચેથી નહીં બંધ ઉપરથી નહીં બંધ, એટલે એને કહેવાય કુલ પૃષ્ઠફળ। એટલે કે આ વાટકામાં, આ વાટકામાં બે વર્તુળ તો હતા જ અને આ ત્રીજું વર્તુળ માથે ઢાંકી દીધું, મતલબ કેટલા વર્તુળ ભેગા થયા? ત્રણ, એટલે કે આનું શું થઈ જાય કુલ પૃષ્ઠફળ 3πr² બે તો હતા જ, અર્ધવર્તુળના બે હતા જ,
અને ત્રીજું આપણે બંધ કરવા માટે મૂક્યું, એટલે ટોટલ થઈ ગયા ત્રણ. બરાબર છે. હવે આપણે વાત કરી દઈએ તેના ઘનફળની, એટલે કે હવે આપણે લેવું છે એનું ઘનફળ. ઘનફળ એટલે શું? તો કે આપણે વાત થઈ છે અગાઉના લેક્ચરોમાં કે ઘનફળ એટલે માત્ર ને માત્ર આકારની ક્ષમતા. ઈ આકારમાં બીજી વસ્તુ કેટલી સમાય એને એની ક્ષમતા કહેવાય. તો અર્ધગોલકની ક્ષમતા આપણે જોઈ છે. તો આ વસ્તુ સમજવા માટે હું તમને અહીંયા એક સરસ મજાનો પ્રયોગ સમજાવીશ. આ પ્રયોગ તમારા મગજમાં બેસી ગયો તો તમને લાઈફ ટાઈમ માટે બધા સૂત્રો યાદ રહેશે. બરાબર. સૌથી પહેલા તમે જુઓ કે આપણે એક બીકરમાં પાણી ભરી રહ્યા છીએ. એક બીકર છે એમાં આપણે પાણી ભર્યું. હવે આ એક બીકર, આ બીજું બીકર, બે બીકર તમારી સામે છે. બરાબર. પાણી ભરવાના પાત્ર બે બીકર તમારી સામે છે. હવે આપણને ખબર છે કે તમે જ્યારે ઘરે પાણીની જે ડોલ હોય એ આખી ભરેલી હોય અને તમે એમાં હાથ નાખો તો પાણી છે એ છલકાઈને બહાર આવી જશે. શું કામ? તો કે તમારો હાથ છે એ એની અંદર જગ્યા રોકે છે. બરાબર. તો એવી રીતે આપણે આ એવું સમજો કે આ બે બીકર અડધા અડધા, પણ માપ સરખા છે, અડધા અડધા પાણીથી ભરી દીધા. બે ને અડધા અડધા પાણીથી ભરી દીધા છે. હવે આ બીકરમાં એક શંકુ ઉમેરવામાં આવ્યો, એક શંકુ ઉમેરવામાં આવ્યો. એ શંકુની ત્રિજ્યા આપણે રાખી દીધી, ધારો કે પાંચ, પાંચ સેમી. એ ધારો કે આપણે ધારી લીધું કે ભાઈ આ એક શંકુ આની અંદર મૂકો, એની ત્રિજ્યા રાખી દીધી પાંચ સેમી. બરાબર. અને એ જ શંકુની ઊંચાઈ રાખી દીધી, ધારો કે દસ સેમી. એટલે કે દસ સેમી ઊંચો અને પાંચ સેમી પહોળો એક શંકુ આ પેલા બીકરમાં મૂકો. હવે હમણાં આપણે વાત કરી એમ થશે શું? પાણીની સપાટી ઉપર આવશે, પાણીની સપાટી ઉપર આવશે. ઇમેજિનેશન કરો કે પાણી છે એ ઉપર આવી રહ્યું છે. એટલે કે ધારો કે થોડેક સુધી પાણીનો જે ગેપ છે એ ઉપર આવ્યો. હવે આ જ ત્રિજ્યા અને આ જ ઊંચાઈ વાળો બીજો શંકુ અંદર મૂકો, વળી પાછું શું થશે? બે શંકુ અંદર છે એટલે વળી પાછી પાણીની સપાટી વધારે ઉપર આવી. એટલે કે આ પેલું બીકર છે, આ બીજું બીકર છે, બીજા બીકરમાં બે શંકુ મૂક્યા છે એટલે પાણીની સપાટી થોડીક ઉપર આવી ગયેલી છે. ત્યારે આ પેલા બીકરની અંદર પાણીની સપાટી કેવી રહેશે? ઓછી. હવે આપણે એવું કરીએ કે આટલી જ ત્રિજ્યા r બરાબર પાંચ સેમી અને અર્ધગોલકમાં ત્રિજ્યા અને ઊંચાઈ સરખી હોય. પેલા તો એ વસ્તુ સમજો કે r અને h બે સરખા હોય, અર્ધગોલકની અંદર r અને h બંને સરખા હોય. બરાબર. ત્રિજ્યા અને ઊંચાઈ બે હંમેશા કેવા હોય? અર્ધગોલકમાં સરખા હોય. તો આપણે અહીંયા પણ આની ત્રિજ્યા પાંચ કરી નાખી એટલે તમને સમજવામાં સહેલું પડે. બે શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ આપણે સરખી રહી ગઈ, કારણ કે અર્ધગોલક જે છે એની ત્રિજ્યા અને ઊંચાઈ સરખી હોય, એટલે કે r બરાબર એમાં h હોય. અહીંયા જુઓ પેલા આ અર્ધગોલક છે, આ એની ત્રિજ્યા થાય અને આ એની ઊંચાઈ થાય, પણ ઊંચાઈ હકીકતમાં કેટલી હોય? તો કે ત્રિજ્યા જેટલી જ હોય. બરાબર. એટલા માટે આપણે r અને h અર્ધગોલકમાં હંમેશા આપણને સરખા જોવા મળે. તો હવે આપણે શું કરવું છે? તો કે આ પેલું બીકર છે ને એમાં પાંચ સેમી ત્રિજ્યા પાંચ સેમી ઊંચાઈ વાળો એક અર્ધગોલક મૂકી દીધો, એક અર્ધગોલક મૂકી દીધો પદાર્થ. બરાબર. આ વાટકો આપણો અર્ધગોલક પદાર્થ છે એ મૂકી દીધો. તો થયું એવું કે પેલું બીકર જે છે એમાં બે શંકુ મૂક્યા હતા અને એની જેટલી પાણીની સપાટી ઊંચી આવી હતી ને એટલી સપાટી આ એક અર્ધગોલક મૂકવાથી આવી ગઈ. મતલબ આપણે શું લખી શકીએ કે ભાઈ એક અર્ધગોલક નું ઘનફળ બરાબર બે શંકુનું ઘનફળ. આકૃતિ જોવો, એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે ભાઈ પેલા બીકરમાં એક અર્ધગોલક મૂક્યું અને જેટલી સપાટી ઊંચી આવી એટલી જ સપાટી ઊંચી બે શંકુ મૂકવાથી આવી. એટલે કે એક અર્ધગોલકની જે ક્ષમતા છે એટલી ક્ષમતા કોની છે? બે શંકુની. બરાબર. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે. હવે આકૃતિ જોશો ને એના ઉપર સીધું સૂત્ર બની ગયું. હવે આપણને અર્ધગોલકનું ઘનફળ જોતું હોય તો આપણને ખબર છે બે ગુણ્યા શંકુનું ઘનફળ તો આપણને ખબર છે,
वन बाय थ्री पाई आर स्क्वेर एच जे आपणे अगाउना लेक्चरमां કરાવી દીધું હતું. તો આર અને એચ જોવો તો કેવા રેખા છે આપણે સરખા, એટલે કે આ બે એકા બે ના છેદમાં ત્રણ પાય આર સ્ક્વેર, અને આર અને એચ તો આપણે કેવા લીધા છે સરખા, એટલે આને પણ શું કહેવાય આર કહીએ. તો ટુ બાય થ્રી પાય આર ઘન, આ શું થઈ ગયું એક અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર. એકદમ ઈઝી સૂત્ર છે. ફરીથી જોઈ લ્યો, બે બીકર આપણી સામે દેખાઈ રહ્યા છે, એક બીકરમાં બે શંકુ પડ્યા છે, બીજા બીકરમાં એક અર્ધગોલક મૂકેલો છે, અને બેયની પાણીની સપાટી કેવી છે સરખી છે. મતલબ આપણે શું લખી શકીએ, એક અર્ધગોલકની જે ક્ષમતા છે ને એટલી ક્ષમતા બે શંકુની છે. ક્ષમતા એટલે ઘનફળ, એક અર્ધગોલકનું ઘનફળ બરાબર બે શંકુનું ઘનફળ. તો બે ગુણ્યા શંકુના ઘનફળનું સૂત્ર તો આપણે સાબિત કરેલું છે કે વન બાય થ્રી પાય આર સ્ક્વેર એચ થાય છે. તો વન બાય થ્રી, બીજું તમે જુઓ અહીંયા આર અને એચ આપણે કેવા લઈ લીધા હતા શંકુમાં સરખા, એટલે ઊંચાઈ અને ત્રિજ્યા સરખી રાખી છે, જેથી કરીને આ બે એકા બે ના છેદમાં ત્રણ પાય આર સ્ક્વેર, અને એચની જગ્યાએ આપણે શું લખી શકીએ આર, એટલે ટુ બાય થ્રી પાય અને આર સ્ક્વેર ને એક આર, એટલે આરનો શું થઈ ગયો ઘન. બરાબર, તો આ રીતે આપણને શંકુના ઘનફળનું સૂત્ર આ ટ્રીકથી યાદ રહી જાય. ઓકે, ચાલો તો હવે આપણે લઈ લઈએ ગોલક. હવે આપણો આકાર લેવો છે આપણે ગોલક, જેને આપણે ગોળો પણ કહી શકીએ. બરાબર, તો જો આ આપણો ગોળો, આ આપણો ગોળો છે. તમે જુઓ બધી બાજુથી ગોળ, એને ગોલક કહેવાય. વર્તુળ શું છે તો કે એક જ સાઈડથી ગોળ હોય, વર્તુળ એક જ સાઈડથી ગોળ હોય, જ્યારે ગોળો અથવા તો ગોલક બધી બાજુથી ગોળ હોય. બરાબર, જે તમને અહીંયા દેખાય છે. પછી જુઓ આ ચાર આપણે નાનપણમાં રમેલી ઠેરી, આ ચારે ચાર ઠેરી જુઓ તમે ગોલક છે. બીજું તો કે આપણો પૃથ્વીનો ગોળો જુઓ ગોલક છે. આપણો સંપૂર્ણ ચંદ્ર એટલે કે પૂનમનો ચંદ્ર ગોલક છે. બીજું તો કે આપણા બધા ગ્રહો જુઓ ગોલક છે. તો આ બધી વસ્તુ ગોલક છે. તો સૌથી પહેલા આપણે આ ગોલકનું પૃષ્ઠફળ જોઈએ છે, આપણે જોઈએ છે એનું પૃષ્ઠફળ. તો તમે જુઓ કે આ અડધો ચંદ્ર એટલે અર્ધ ગોલક, એની ઉપર હું બીજો અડધો ચંદ્ર મૂકી દઉં. એક અડધો ચંદ્ર છે, એની ઉપર આ બીજો અડધો ચંદ્ર મૂકી દીધો તો શું બની ગયો ગોલક. બીજું તો કે આપણો અર્ધગોલક વાટકો, એની ઉપર બીજો અર્ધગોલક વાટકો મૂકી દો, શું બની ગયો ગોલક. તો જે અર્ધગોલક છે એને ડબલ કરતા જાઓ ગોલક મળતો જાય, એટલે કે પૃષ્ઠફળ અર્ધગોલકનું કેટલું હતું ટુ પાય આર સ્ક્વેર, એટલે કે એક વાટકાનું ટુ પાય આર સ્ક્વેર, બીજો વાટકો માથે મૂક્યો બીજા ટુ પાય આર સ્ક્વેર, ટોટલ કેટલા થઈ ગયા ફોર પાય આર સ્ક્વેર, એટલે કે ફોર પાય આર સ્ક્વેર. આ થઈ ગયું એનું ઘનફળ, સોરી પૃષ્ઠફળ, ડબલ કરી નાખો એટલે પૃષ્ઠફળ થઈ ગયું. તો એવી જ રીતે આપણે જોઈએ છે એનું ઘનફળ. તો એક અર્ધગોલકનું આપણી પાસે પડ્યું છે ટુ બાય થ્રી પાય આર ઘન. તો બે અર્ધગોલક એટલે ગોલક થાય, આપણે લખી શકીએ ભાઈ ગોલક બરાબર બે અર્ધગોલક. તો બે ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ તો આપણી પાસે છે આર્યું ટુ બાય થ્રી પાય આર ઘન. તો બે બે ચાર, ચાર ના છેદમાં ત્રણ પાય આર ઘન. તો આ ગોળાનું ઘનફળ ફોર બાય થ્રી પાય આર ઘન થાય. તમારે ખાલી અર્ધગોલકનું આવડી ગયું તો એનું ડબલ શું હોય ગોલક, કારણ કે આ વાટકાની ઉપર બીજો વાટકો મૂક્યો ગોલક બની ગયો, આ અડધા ચંદ્રની ઉપર પાછો અડધો ચંદ્ર મૂક્યો ગોલક બની ગયો. સિમ્પલ, તો અર્ધગોલક અને ગોલક અહીંયા તમને મેં ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમે આખે આખો આ કન્સેપ્ટ આ મેટરથી યાદ રાખવાનો પ્રયત્ન કરો તો તમને વસ્તુ સમજાઈ જશે, અને તમે જ્યારે પણ દાખલા ગણશો ને ત્યારે તમને આવડી જશે. રેડી, તો આજના લેક્ચરમાં આપણે સૂત્ર રાખીએ છીએ, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના દાખલાઓ જોવા નથી, પણ એ દાખલા તો જ આવડશે કે જો તમને સૂત્ર તૈયાર હશે. બરાબર, તો આજના લેક્ચરમાં કંઈ ક્વેરી લાગે, કંઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આભાર, જય હિન્દ.